તમિલનાડુમાં એક ભક્ત હતો જેનું નામ હતું અપટ્ટુ અડિગલ. કેમ કે તે શિવને પ્રત્યક્ષ રીતે નહોતો જાણતો, તેથી તેણે શિવના એક ભક્તની ભક્તિ કરવાનું શરૂ કર્યું. તિરુનાવકરસર એક મહાન શિવ ભક્ત હતા. તો અપટ્ટુ અડિગલ એક ધનિક વ્યક્તિ હતો. તેણે તિરુનાવકરસરને શિવના અહીં રહેલા એક મૂર્ત સ્વરૂપ તરીકે પૂજવાનું શરૂ કર્યું. તો તેણે ઘણું દાન કર્યું. બધું જ તેણે તિરુનાવકરસરના નામે બનાવ્યું. જો તેણે ગામમાં પાણીની ટાંકી બનાવી હોય તો નામ તિરુનાવકરસર ટાંકી, જો તેણે રખડતી ગાયો માટે ગૌશાળા બનાવી તો તિરુનાવકરસર ગૌશાળા, તેણે મંદિર બનાવ્યું તો તિરુનાવકરસર મંદિર. તેને ચાર પુત્રો હતા. તેણે તેમના નામ રાખ્યા હતા તિરુનાવકરસર એક, તિરુનાવકરસર બે, તિરુનાવકરસર ત્રણ, તિરુનાવકરસર ચાર. ભક્તો આવા હોય છે, તેઓ તાર્કિક માણસો નથી હોતા. તો એક દિવસ એક વ્યક્તિ આવ્યો જે શિવભક્ત જેવો દેખાતો હતો. તેના કપાળમાં રાખ ચોપડેલી હતી. તે આવ્યો અને તેણે ગામમાં કોઈકને પૂછ્યું કે આ ટાંકીનું નામ તિરુનાવકરસર ટાંકી કેમ છે. તેણે કહ્યું કે અપટ્ટુ અડિગલ તિરુનાવકરસરનો મોટો ભક્ત છે, એટલે તેણે બધી વસ્તુના નામ તિરુનાવકરસર રાખ્યું છે. તેના ચારેય છોકરાઓના નામ તિરુનાવકરસર છે. તેના ઘરનું નામ તિરુનાવકરસર છે. બધું જ તિરુનાવકરસર છે. એટલે આ વ્યક્તિએ કહ્યું, શું તેને મળી શકું, તે ક્યાં રહે છે. તેઓએ તેનું તેમને ઘર બતાવ્યું. તે અપટ્ટુ અડિગલના ઘરે ગયા. અપટ્ટુ અડિગલ સવારે જમવાનું બની જાય પછી બહાર શેરીમાં ઊભા રહીને રાહ જોતો. જે પણ આવે તેને કહેતો, પ્લીઝ તમે મારા ઘરે આવીને જમશો. તે જે પણ વ્યક્તિ આ રસ્તેથી પસાર થાય તેને કહેતો, શું તમે મારા ઘરે આવીને જમશો. તેમાં તેને આનંદ મળતો એટલે તે બહાર રાહ જોતો હતો. આ વ્યક્તિ આવ્યો, એક શિવભક્ત. તેને લાગ્યું કે આ તો બહુ મોટી કૃપાની વાત છે. તે એ શિવભક્ત આ રસ્તે આવ્યા છે. તેણે તેનું સ્વાગત કર્યું અને અંદર લઈ ગયો. અને તેણે તેના ચારેય છોકરાઓને સામે લાવીને તેમની ઓળખાણ કરાવી. તિરુનાવકરસર એક, તિરુનાવકરસર બે, તિરુનાવકરસર ત્રણ, તિરુનાવકરસર ચાર. તેની પત્નીએ તેના આશીર્વાદ લીધા અને તેઓ તેને પીરસવા માંગતા હતા. તેણે તેના સૌથી મોટા છોકરાને કહ્યું કે બગીચામાં જઈને કેળનું પાન લઈ આવો તેના પર જમવા માટે, જેમ તમે અહીં જમો છો. છોકરો કેળનું પાન લેવા બહાર ગયો અને જ્યારે તેણે કૂણું પાન ખોલ્યું, જ્યારે કોઈ મહત્વના મહેમાન આવે ત્યારે તેઓ પહેલેથી ખુલેલા પાનમાં જમવાનું નથી પીરસતા. તેઓ એવું પાન લેવા માંગે છે જે હજુ ખીલી રહ્યું હોય. એટલે તે એવું પાન તોડવા માંગતો હતો. જ્યારે તેણે તે કાપ્યું ત્યારે તેમાંથી એક કોબરા નીકળ્યો અને તેને ગળામાં કરડ્યો. છોકરો દોડતો દોડતો ઘરે આવ્યો અને બગીચામાં પડી ગયો. અને જ્યારે તેની માં આવી ત્યારે તેણે કહ્યું કે મને નાક કરડ્યો છે. અને તેના મોઢામાંથી ફીણ વળવા લાગ્યું અને તે બેભાન થઈ ગયો. તેની પત્ની સાવ અવાચક થઈ ગઈ અને તેણે તેના પતિને બોલાવ્યો. અપટ્ટુ અડિગલ આવ્યા અને તેણે જોયું. અને હવે જો આ સમાચાર ફેલાશે તો શિવભક્ત તેના ઘરે નહીં જમે. આ આખી વસ્તુ, આખું સ્વાગત કેન્સલ થઈ જશે. એટલે તેમણે બસ એક ચાદર લીધી અને છોકરાને ઢાંકી દીધો અને તેને બગીચામાં રાખ્યો. તેણે તેની પત્નીને કહ્યું, તારે તારું દુઃખ જરાય પણ દેખાવા દેવાનું નહીં. પહેલા આપણે તેમને પીરસવું જોઈએ. તેઓ જશે પછી આપણે આપણી સમસ્યાનું જે કંઈ કરવાનું થાય તે કરીશું. પત્ની પણ સંમત થઈ. તેઓ ગયા અને તેમણે બધું તૈયાર કર્યું અને તેઓ તેને પીરસવા માંગતા હતા. મહેમાન ઈચ્છતા હતા કે આખું કુટુંબ આવે અને તેમની સાથે જમે. એટલે તેણે પૂછ્યું, તમારો સૌથી મોટો છોકરો ક્યાં છે. અપટ્ટુ અડિગલે કહ્યું, તે બહાર ગયો છે, ચાલો આપણે જમીએ. તેણે કહ્યું, ના, છોકરો ક્યાં છે, તમે કંઈક છુપાવતા હોય તેવું લાગે છે. અપટ્ટુ અડિગલે કહ્યું, છુપાવવા જેવું કંઈ જ નથી, ચાલો જમીએ.
અને પેલા વ્યક્તિએ પૂછ્યું કે આ ચારેય છોકરાના નામ તિરુનાવકર કેમ રાખ્યા છે. આ સાંભળી અપટ્ટુ અડીગલ ગુસ્સે થઈ ગયો. આવો પ્રશ્ન પૂછવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમે જાણો છો તિરુનાવકર સર કોણ છે? તેઓ અહીં રહેલું શિવનું એક મૂર્ત સ્વરૂપ છે. તમે આ રીતે વાત ન કરી શકો. પછી તે વ્યક્તિએ કહ્યું, હું તિરુનાવકર સર છું. આ સાંભળી તેઓ તેમના પગે પડ્યા અને પછી તિરુનાવકર સરે પૂછ્યું, તારા છોકરાને શું થયું છે? પછી તેણે કહ્યું, તેને નાક કરડ્યો છે. પણ અમે આ સ્વાગતને ખલેલ નહોતા પહોંચાડવા માંગતા. અમે ઈચ્છતા હતા કે તમે સરખી રીતે જમીને જાઓ. આ તેમને ખબર પડી કે તેઓ તિરુનાવકર સર છે તે પહેલાની વાત છે, ખાલી રસ્તા પરના કોઈ ભક્ત માટે. પછી તિરુનાવકર સરે કહ્યું, તમે આવી વસ્તુ ન કરશો, છોકરાને અહીં લાવો. અને અમુક સિદ્ધિઓનો ઉપયોગ કરીને તેમણે છોકરાને ઝેરથી બચાવ્યો અને છોકરાને ફરીથી જીવતો કર્યો અને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. આ બધા અલગ પ્રકારના લોકો છે. તેઓ સાવ અલગ જ પ્રકારના લોકો છે. તેઓ આ દુનિયાના નથી. તેમનો બસ એક જ પગ આ દુનિયામાં છે. તેમની રીતો અને તેમની જીવન જીવવાની રીતો, જેટલી શક્તિશાળી રીતે તેઓ જીવતા હતા, તે એકદમ અલૌકિક છે.